લોકડાઉન 4 ને અનુલક્ષી સરકારની નવી ગાઈડલાઈન મુજબ લોકડાઉનના નવા દિશા નિર્દેશો અનુસાર એસટી નિગમની બસો આજથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. બનાસકાંઠા જિલ્લામાં સવારે 8 થી સાંજના 6 વાગ્યા સુધી 65 એસટી બસો કુલ 424 ટ્રીપો કરશે. જીએસઆરટી દ્વારા બનાસકાંઠા જિલ્લામાં બસની સુવિધા શરૂ કરાઈ છે. તાલુકાથી તાલુકા તેમજ તાલુકાથી જિલ્લા મથક સુધીની એસટી બસનું સંચાલન કરવામાં આવશે અને માત્ર ઈ ટિકિટ એટલે કે મોબાઈલ દ્વારા બુકિંગ કરેલ મુસાફરો જ બસમાં મુસાફરી કરી શકશે. બસના રૂટો અંતર્ગત લેવાના થતા સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે અને માસ્ક, સેનેટાઇઝેશન, થર્મલ સ્ક્રીનિંગની પણ એસટી દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. મુસાફરી કરતા લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી સુરક્ષિત મુસાફરી એસટી કરાવશે અને એસટી નિગમના આ નિર્ણયથી લોકોને આવવા જવાની સુવિધા ઉપલબ્ધ થશે. જીએસઆરટીસી દ્વારા બનાસકાંઠા જિલ્લામાં બસની સુવિધાઓ શરૂ કરવામાં આવનાર છે. આમાં 65 જેટલી બસો અને 424 જેટલી ટ્રીપ્સનું શેડ્યુલ કરવામાં આવ્યું છે અને એ મુજબ બસોનું સંચાલન થશે. આ માટે પ્રવાસીઓને ઈ ટિકિટ ફરજિયાત છે, જે મોબાઈલ દ્વારા બુકિંગ થઈ શકશે અને એ દ્વારા જ મુસાફર બસમાં પ્રવાસ કરી શકશે. બસ સ્ટેન્ડ ઉપર, બસ સ્ટેશન ઉપર થર્મલ સ્ક્રીનિંગ, માસ્ક, આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડિંગની સુવિધાઓ પણ જીએસઆરટીસી દ્વારા ઊભી કરવામાં આવેલ છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ ખાસ પાલન બસમાં થાય એના માટેની પણ વ્યવસ્થા જીએસઆરટીસીએ ખૂબ મહેનત કરીને અમલમાં મૂકી છે. બનાસકાંઠા જિલ્લામાં જે 20 તારીખથી આવતીકાલથી બસની સુવિધાઓ જે શરૂ થનાર છે એ માટે હું જીએસઆરટીસીને શુભેચ્છા પાઠવું છું અને અપેક્ષા રાખું છું કે ધીમે ધીમે તમામ પ્રવાસીઓને આ સુવિધાનો લાભ મળશે અને આવાગમનમાં સુવિધા રહેશે. સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર છે ત્યારે બનાસકાંઠામાં પણ રોજ નવા કોરોના પોઝિટિવ કેસ આવતા હોય છે ત્યારે તેની વચ્ચે સરકારે મોટાભાગની છૂટછાટ આપી અને એસટી બસોને પણ કાર્યરત કરી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આવનાર સમયમાં આ છૂટછાટ કેટલે અંશે વ્યાજબી સાબિત થાય છે.